हेलो एवरीवन, हियर इज चिंतन सर। आ वीडियो में आपणे જોવાના છે વિભાગ બી સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ નો અને વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રનો જે પેપર સોલ્યુશન છે 2021-22 ના વર્ષ માટે, એમાં ક્વેશ્ચન નંબર 32-37 32-37 કારણ કે આમાં જે આગળના ક્વેશ્ચન છે 25-31 સુધી એનું સોલ્યુશન ઓલરેડી બની ગયું છે। એનો વિડીયો, એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। જો તમે એ ના જોયો તો પહેલાં એ જોઈ લો પછી આ જોજો। તો આ ભાગ બીજો છે, ભાગ બેનું સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરીશું કે જેમાં પ્રશ્ન નંબર 32-37 સોલ્યુશન આપણને અહીં જોવા મળશે। તો ચલો સ્ટાર્ટ કરીએ। 32મો પ્રશ્ન છે કે ત્રિકોણના ક્રમિક શિરોબિંદુઓ આપી દીધા છે, ત્રણ આપેલા છે, આપણે એમના નામ આપી દઈએ। ए ने नाम आपीए x1 y1 जेना याम छे 4-5 आ रीते लखवू तमारे। चलो बी ना याम ने आपी दईए x2 y2 जे छे तमारा -1-4 अने सी जेना याम छे x3 y3 बराबर एना याम छे -2-1। हवे आनु क्षेत्रफळ शोधवानुं छे। तो त्रिकोण एबीसी नु क्षेत्रफळ, हवे तमारी बुकमां 10માની જે બુકમાં છે એ સૂત્ર લખીને કરશો તો પણ ચાલશે। મારી મેથડમાં અહીંયા ગડી જે છે નિશ્ચયકની મેથડ છે, 11 સાયન્સ 12 સાયન્સમાં આવે છે, પણ મને ઈઝી લાગે છે તો આપણે એ રીતે પણ કરી શકીએ। એક દૂત્યાંશ કરવાનો, નિશ્ચયક લખવાનો, માનાંક નથી આ નિશ્ચયક છે। x1 y1 1, x2 y2 1 અને x3 y3 1 આ રીતે કરી દેવાનું બસ। હવે આગળ જે લખશો, ગણતરી કરશો, જવાબ બેઠો આવી જશે, આનાથી મળી જશે ત્રિકોણનું ક્ષેત્રફળ। ચલો એક દૂત્યાંશ તો લખીશું જ, x1 y1 1, તો x1ની કિંમત મૂકો 4-5-1 પછી -1-4-1 બરાબર, જ્યાં છે કિંમતો તે મૂકી -1-4-1। ચલો x3 y3 1 -2-1-1। ચલો હવે શું કરશું તો જુઓ, પહેલું જે આ 4 છે તે પ્લસ લેવાનો, બીજી વખતમાં જે 5 છે તેની નિશાની બદલી કાઢવાની, યાદ રાખજો 4ની નિશાની પ્લસ, બીજું જે હર હોય, બીજો સ્તંભ હોય એની નિશાની માઇનસ, ને ત્રીજું જે સ્તંભ હોય એની નિશાની પ્લસ। તો સમજો પ્લસ માઇનસ પ્લસ, પછી જે કિંમતો છે 4-5-1। પહેલાં વાત કરીએ 4ની, 4ની વારી હોય તો તમને શું દેખાય છે, 4ની હર અને 4ના સ્તંભ, સ્તંભ આ સ્તંભ છે અને આ છે હર, એને દબાવતા જે રહેશે કોણ રહેશે, તો કે રહેશે 4-1, શું રહેશે 4-1-1 અને 4-1 એની મેં ચોગડો યાદ રાખવાનો, ચોગડો એટલે કે 4 અને 1 જે તમને દેખાય છે આ ડિરેક્શનમાં જઈશું, 4 અને 1નો ગુણાકાર કરવાનો, વચ્ચે માઇનસ મૂકવાનું, -1 અને 1નો ગુણાકાર કરવાનો બરાબર। તો ચલો કરીએ, 4 એકા 4 માઇનસ -1 એકા -1 × 1 બસ, ઓકે। ચલો હવે કોની વાત, 5 માટે મૂકીશું, તો 5 માટે કોણ કોણ દેખાય છે, તો કે મને મીન્સ 5નો સ્તંભ ને 5ની હર દબાવી દેવાની, તો -1-2 અને બીજી આ તરફ છે 1 અને 1 બરાબર, એની હર અને એના સ્તંભને દબાવતા આટલું મળે છે। તો હવે અહીં પણ ચોકડો, આનો આની સાથે ગુણાકાર, ઓછા આનો આની સાથે ગુણાકાર। તો ચલો સ્ટાર્ટ કરીએ એ ગુણાકાર, -1નો 1 સાથે ઓછા -2નો 1 સાથે, -2નો 1 સાથે, ચલો પ્લસ છેલ્લે ત્રીજું હતું 1, 4 માટે કામ કર્યું, 5 માટે કામ કર્યું, પણ 5ની નિશાની માઇનસ લેવાની, હવે 1 માટે કામ કરીશું, તો 1નો હર ને 1નો સ્તંભ બંને દબાવીશું તો શું દેખાશે, મને આટલું દેખાશે, આમાંય -1નો -1 સાથે ગુણાકાર, વચ્ચે ઓછા મૂકવાના, -2નો 4 સાથે ગુણાકાર। તો ચલો સ્ટાર્ટ કરીએ, 1માં કૌંસ કરીશું, -1નો -1 સાથે ગુણાકાર,
ઓછા માઇનસ બે નો ચાર સાથે ગુણાકાર, ચાર સાથે. ચાલો આ પણ પૂર્ણ થયું અને એનો પાછો માનાંક. હવે એ માનાંક રહેશે બરાબર, જો પ્લસ આવે તો પ્લસ લેવાનું, માઇનસ આવે તો પણ પ્લસ લેવાનું. ચલો આગળ જોઈએ શું આવે છે. ચાર, ચાર એકા ચાર, ઓછા ઓછા થઈ જશે વત્તા એક એકા એક. ચાલો ઓછા પાંચ, ઓછા એક એકા ઓછા એક, ઓછા ઓછા વત્તા બે વખત ઓછા છે તો વત્તા બે એકા બે. ચલો વત્તા એક, ઓછા ઓછા વત્તા એક એકા એક, ફરી અહીંયા ઓછા ઓછા વત્તા બે ચોક આઠ. વ્યવસ્થિત સાવધાનીથી, કારણ કે એક પણ નિશાનીમાં કે એક પણ ગુણાકારમાં ભૂલ થઈ તમારો જવાબ ખોટો આવશે. ચલો પછી આપણે આગળ જઈએ તો શું આવશે. એક દૂતીયાંશ, ચાર વખત ચાર ને એક પાંચ, ઓછા પાંચ વખત બેમાંથી એક જાય તો એક, વત્તા એક વખત આઠ ને એક નવ. એક દૂતીયાંશ, પાંચ ચોક વીસ, ઓછા પાંચ એકા પાંચ, વત્તા નવ એકા નવ, વીસમાંથી પાંચ જાય તો પંદર, પંદર ને નવ કેટલો જવાબ આવશે, ચોવીસ. એકના છેદમાં બે અને માનાંકમાં ચોવીસ, આ માનાંક છે. હવે ચોવીસ ઓલરેડી ધન છે, એનો માનાંક પણ ધન જ નીકળશે. જો માઇનસ ચોવીસ આવત તો પણ આપણે ધન લખત, આ યાદ રાખજો. ચોવીસના છેદમાં બે તો બાર દુ ચોવીસ, તો બાર જવાબ આવ્યો. પણ એકલો બાર નહીં લખવાનું, ક્ષેત્રફળનો કોઈ એકમ હોય એટલે બાર એકમ એવું લખીને આવવાનું. તો આ રીતે બે માર્ક્સમાં પૂછાઈ શકે, બે શું ત્રણ માર્ક્સમાં પણ જો પૂછવો હોય તો આ દાખલાને પૂછી શકાય એમ જ છે. ઓકે, તો આ રીતે કરવાનું. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, તેત્રીસમો. જો સાઇન થીટા બરાબર ત્રણના છેદમાં ચાર, તો આપણે પહેલાં પહેલું તો ત્રિકોણ દોરવાનું, કાટકોણ ત્રિકોણ. સાઇન થીટા કીધું છે એટલે હું પહેલાં એક કાટકોણ ત્રિકોણ લઈ લઈશ. ચાલો અહીં આગળ એક કાટકોણ ત્રિકોણ આવી ગયું જેમાં એક ખૂણાને હું કહી દઈશ થીટા. હવે સાઇન થીટા બરાબર શું થાય, તો કે સાઇન થીટા બરાબર થીટાની સામેની બાજુ છેદમાં થીટાની, સોરી કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ. તો થીટાની સામેની બાજુ એટલે આ થાય સાબા, થીટાની સાબા, અને કર્ણ એટલે આ થાય, કારણ કે આ કાટખૂણો છે અને કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. તો અહીંયા શું આપ્યું છે, ત્રણના છેદમાં ચાર. તો સામેની બાજુ જે છે થીટાની સાબા એ છે ત્રણ, છેદમાં કર્ણ છે ચાર. હવે બીજી એક વસ્તુ યાદ રાખવાની છે, અહીં શું યાદ રાખવાનું છે કે આ ગુણોત્તર છે, ગુણોત્તરમાં ઉપર અને નીચે કે કે વડે ગુણી કાઢવાના. તો અહીંયા આગળ જુઓ, સાઇન થીટા બરાબર ત્રણના છેદમાં ચાર બરાબર ત્રણ કે છેદમાં ચાર કે, જ્યાં કે એ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. બસ આ લખી દેવાનું, અથવા કે બિલોંગ્સ ટુ આર એવું લખશો તો પણ ચાલશે, કે બિલોંગ્સ ટુ આર, બરાબર. ચાલો હવે હવે શું કરશું, જે કિંમતો છે ત્રણ કે એ કોના માટે છે, સામેની બાજુ માટે. તો હું અહીંયા આગળ લખી દઉં ત્રણ કે, અને જે કર્ણ છે એની જગ્યાએ લખી દઉં ચાર કે. શું લખી દઈશ, ચાર કે. તો થીટાની સામેની બાજુ ત્રણ કે થઈ ગઈ, કર્ણ તમારો ચાર કે થઈ ગયો, પણ પાસેની બાજુ જે છે બાકી જોઈતી હતી તે તો છે નહીં, પાસેની બાજુ એ શોધવાની છે. એ શું છે તે મને નથી ખબર, એ પાયથાગોરસ પરથી મળશે. પણ હવે તમે જુઓ, આ તો મને સાઇન થીટા આપ્યો અને મેં આટલું કામ કરી લીધું. હવે દાખલો શું પૂછ્યું છે કે કોસ થીટા અને ટેન થીટા શોધો. તો કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ તો લાવવી જ પડશે, કર્ણ છે. ટેન થીટા માટે શું આવશે, તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો અહીં પણ પાસેની બાજુ લાવવી પડશે. તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું, પાસેની બાજુ શોધી કાઢીશું. તો પાયથાગોરસના પ્રમેય પરથી
पहला पहला नाम आप आपी दी ए बी सी खूनो बी क्यों छे नेव नो छे तथा कर्ण क्यों बन से ए सी बराबर कर्ण तो कर्ण नो वर्ग ए सी नो वर्ग बाकी नी बे बाजू कई कई ए बी अने बी सी बन्ने बाजू ना वर्गो नो सरवाड़ो चलो ए सी केटला छे ए सी केटला छे चार के आखा नो वर्ग लखवानो बी सी ए बी केटला छे ए बी आपेला छे त्रण के त्रण के लखवाना आखा नो वर्ग लखवानो याद राखजो फरी एक वार कहू साइन शू कोई पण गुणोत्तर आवे एमा उपर अंश में अने छेद में के वड़े गुणवाना ने भगवाना पाक्का पाया काम करवानो तो मांस नहीं कपाय चलो बी सी नो वर्ग चार नो वर्ग सोल के नो वर्ग बराबर त्रण नो वर्ग नौ के नो वर्ग वत्ता बी सी नो वर्ग माटे सोल के ना वर्ग में थी नौ के नो वर्ग बाद करवानो बराबर बी सी नो वर्ग माटे बी सी नो वर्ग सोल में थी नौ जैसे तो रहे सात के नो वर्ग वर्ग बराबर नी बीजी बाजू लई जाओ तो थी जैसे वर्गमूल सात के ना वर्गनु वर्गमूल सात नु वर्गमूल वर्गमूल में सात के ना वर्गनु वर्गमूल एमाथी वर्ग वर्गमूल कैंसल थाय तो एकला रहे वर्गमूल में सात के चलो आज पासे नी बाजू शोधवानी हती ने कोनी तो के थीटा नी ते पण शोधाई गई बस हवे मारे जे शोधवाना छे तेना सूत्र लखवाना कोण शोधवानुं छे कॉस थीटा चलो कॉस थीटा बराबर थीटा नी पासे नी बाजू छेद मा कर्ण चलो थीटा नी पासे नी बाजू हमणां ज लई आव्या केटला लाव्या वर्गमूळ मां सात अने के अलग थी छेद मां कर्ण कर्ण ऑलरेडी तमने खबर हती आर्यो चार के तो कर्ण केटलो छे चार के कैंसल जवाब आवशे वर्गमूळ मां सात ना छेद मां चार बराबर छेले के तो जतो ज रहेवानो पण के वगर गणतरी करी तो मार्क्स जशे चलो ए सिवाय बीजू कोण शोधवानुं छे टेन थीटा तो टेन थीटा माटे क्यूँ सूत्र लखशू तो के थीटानी सामेनी बाजू छेदमां थीटानी पासेनी बाजू चलो ए सिवाय कोसेक थीटा सेक थीटा ने कोट थीटा एना माटे पण सूत्रो छे जो तमने सूत्र आवडता होय तो कॉमेंट बॉक्स में जरा कॉमेंट लखजो तो मने पण खबर पड़े कि जोनारा विद्यार्थीओनु नॉलेज केवुं छे बराबर जेनाथी तमारुं पण सूत्र कदाच काचुं हशे तो पाकुं थई जशे थीटानी सामेनी बाजू छेदमां थीटानी पासेनी बाजू टेन थीटा माटे चलो टेन थीटानी थीटानी सामेनी बाजू जे साइनमां जे आपणने खबर हती ते त्रण के पासेनी बाजू हमणां ज लई आव्या वर्गमूळमां सात के कैंसल थशे जवाब आवशे त्रणना छेदमां वर्गमूळमां सात आ रीते बराबर તો 33મો પ્રશ્ન અહીંને પૂર્ણ થાય છે 34મો જોઈએ 34મો બે ત્રણ મેથડથી કરી શકાય એમાં આપ્યું છે ટેન થ્રી થીટા ઇન્ટુ કોટ સોરી ટેન સાત થીટા બરાબર એક તો થીટાનું મૂલ્ય શોધો થીટા શૂન્યથી નેવુંની વચ્ચે હશે બરાબર છે હવે આપણે 10મા ધોરણમાં ભણીએ છીએ એટલે આપણને એટલી તો આઈડિયા હોવો જ જોઈએ કે કાટકોણ ત્રિકોણ માટે જ આપણે સાઈન કોસ ટેન કોસ એક્સ એક કોટ ભણીએ છીએ કાટકોણ માટે એટલે થીટા તમારો ઝીરોથી નેવુંની વચ્ચે જ હશે મોટા ભાગના કેસીસમાં એટલે એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી દસમા ધોરણ સુધી અગિયાર સાયન્સમાં તમે મેથ્સમાં કદાચ આની જગ્યાએ બીજી કોઈ શરત આપી શકે ચલો જોઈએ ટેન થ્રી થીટા બરાબર ટેન સેવન થીટા સોરી ગુણાકાર બરાબર એક પણ આપણી પાસે સૂત્ર એક આવું છે કંઈક શું છે કે टेन थीटा इंटू कॉट थीटा बराबर एक टेन थीटा इंटू कॉट थीटा बराबर एक एनो मतलब एवो थाय के टेन थ्री थीटा कारण के अहीं आगे थ्री थीटा आपेलू छे तो टेन थ्री थीटा इंटू कॉट थ्री थीटा पण केटलो थवो जोईए एक बराबर छे आने हुं नाम आपी दऊं
ए અને હું નામ આપી દઉં બી તો એ માં એ નો જમણી બાજુ પણ એક બી ની જમણી બાજુ પણ એક બંનેને સરખાવતા એ બરાબર બી માટે એ બરાબર શું છે તો કે tan 3 થીટા ઇનટુ tan 7 થીટા બરાબર 1 અને 1 બરાબર પેલી બાજુ શું છે તો કે tan 3 થીટા ઇનટુ cot 3 થીટા બીજી મેથડ થી પણ કરી શકાય જરૂરી નથી ચલો એક ને ગાયબ કરો તો એ સિવાય રહેશે શું તો કે આ બરાબર આ છે અને આ બરાબર આ છે એનો મતલબ કે આ બંને ઉપર સરખા જ છે tan 3 થીટા tan 7 થીટા કે tan 3 થીટા ગુણાકારમાં cot 3 થીટા જેવા છે ચલો આ બંને ઉગયા તો રહ્યું કોણ તો કે tan 7 થીટા રહ્યા અને આ બાજુ cot 3 થીટા રહ્યા હવે બીજા પણ સૂત્ર જોયા હતા કોટિકોણવાળા કે સાઈનમાંથી કોસમાં જઈ શકાય કોસમાંથી સાઈનમાં જઈ શકાય સેકમાંથી કોસેકમાં કોસેકમાંથી સેકમાં ટેનમાંથી કોટમાં અને કોટમાંથી ટેનમાં કયા સૂત્ર હતા તો કે ટેન 90 ઓછા થીટા બરાબર કોટ થીટા અને એવું જ એક કોટ માટે સૂત્ર હતું શું હતું કોટ 90 ડિગ્રી ઓછા થીટા બરાબર ટેન થીટા તો અહીં આપણી પાસે છે cot 3 થીટા એટલે આના જેવું આના માટે લાગુ પાડવું હોય પહેલું જે છે એવું લાગુ પાડવું હોય તો કેવું લખાય તો કે cot થીટા ની જગ્યાએ છે cot 3 થીટા તો આપણી પાસે જે સામે લખીશું શું લખીશું tan 90 માઈનસ થીટા નહીં લખીએ થીટા ની જગ્યાએ જો 3 થીટા લીધા તો આ થીટા ની જગ્યાએ પણ શું લેવું પડે 3 થીટા બસ તો આ જે છે cot 3 થીટા એના માટે જે છે તે હું અહીંયા લખી દઉં શું આવશે tan 90 ડિગ્રી ઓછા 3 થીટા આ 3 થીટા છે ને આ 90 ડિગ્રી છે ઓકે રેડિયનમાં લખવું હોય તો પાઈ બાય 2 લખવું પડે ચલો tan 7 થીટા હવે tan અને tan વિધેય થઈ ગયા એટલે આ બંને એમ ઉડાવાય ના પણ વિધેય સરખા છે એટલે એ બંને tan tan જતા રહેશે તો ખૂણા સરખા રહેશે કેમ કે tan ની બે વેલ્યુ સરખી છે એનો મતલબ કે બે ખૂણા પણ સરખા છે એનો મતલબ કે 7 થીટા અને 90 ડિગ્રી ઓછા 3 થીટા કેવા છે સરખા છે તો જે લાવવાનું હતું તે લાવી દીધું હવે મારે માત્ર ખાલી શોધવાના છે થીટા તો હવે આગળ તો ઘણો ઈઝી છે દાખલો બરાબર છે જે આગળના દાખલાઓમાં જેવી રીતે કરતા હતા તેવી રીતે સમીકરણમાં શું કરવાનું 3 થીટા માઇનસ છે આ તરફ આવે તો પ્લસ બરાબર ને 90 ડિગ્રી 7 થીટા ને 3 થીટા કેટલા થઈ જશે 10 થીટા બરાબર 90 ડિગ્રી થીટા સાથે 10 ગુણાકારમાં બરાબરની પેલી બાજુ જાય તો થઈ જતું રહેશે ભાગાકારમાં 10 નવા 90 એટલે જવાબ આવશે 9 ડિગ્રી તો થીટાની કિંમત શોધવાની કીધી તો થીટા કેટલા આવ્યા તો કે થીટા બરાબર 9 ડિગ્રી ઓકે ડિગ્રીમાં જવાબ છે તો બસ આ રીતનો ઇઝી ઇક્વેશન હતો બરાબર નેક્સ્ટ જોઈએ 35માં વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતો આપ્યા છે ભાઈ બરાબર એલ જેને અધઃ સીમા બિંદુ હવે કયો વર્ગ બહુલક કીધું છે તો બહુલકીય બહુલકીય વર્ગનું અધઃ સીમા બિંદુ બરાબર છે જે વર્ગ લંબાઈ હશે તે 15 એફ 0 બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ બહુલકીય વર્ગની આવૃત્તિ અને બહુલકીય વર્ગના પાછળના બરાબર છે દાખલા તરીકે બહુલકીય કોઈ વર્ગ હોય એની આવૃત્તિને એફ 1 કહેવાય એના પહેલાની આવૃત્તિને એફ 0 કહેવાય એની પછીની આવૃત્તિને એફ 2 કહેવાય તો એફ 2 પણ આપી દીધા છે તો બહુલક શોધો બહુલકને આપણે ઝેડ વડે દર્શાવીએ છે મોડ તો મોડ ઝેડ બરાબર જે સૂત્ર છે આ રીતે છે એલ પ્લસ એફ 1 માઇનસ એફ જી એફ 0 છેદમાં 2 વખત એફ 1 માઇનસ એફ 0 માઇનસ એફ 2 ગુણ્યા એચ તો શું તમે ડાયરેક્ટ આ રીતે લખશો તો જવાબ ફૂલ માર્ક્સ મળશે કદાચ ના પણ મળે તમારે આ બધાને લખવું પડે તમારી ચોપડીમાં મેં હમણાં જ બધું આગળ બોલી ગયો
एल એટલે શું તો કે બહુલકીય વર્ગનું અધહસીમા બિંદુ એફ વન બહુલકીય વર્ગની આવૃત્તિ બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ બહુલકીય વર્ગની થી પાછળના વર્ગની આવૃત્તિ અને એચ તો જે તમારી એની વર્ગ લંબાઈ છે તે બસ કિંમત મૂકો જવાબ આવી જશે એલ કેટલા છે 40 ઝેડ શું છે તો કે બહુલક વત્તા એફ વન માઇનસ એફ ઝીરો સાત ઓછા એફ ઝીરો એટલે ત્રણ છેદમાં બે વખત એફ વન એટલે સાત અહીંયા કિંમત મૂકવામાં ભૂલ ના થાય નહીતર સીધા માર્ક્સ જશે એફ ઝીરો છે ત્રણ એફ ટુ છે છ ગુણ્યા એચ છે પંદર ચાલીસ વત્તા સાતમાંથી ત્રણ જશે તો ચાર છેદમાં સાત દૂર થશે ચૌદ ઓછા ત્રણ ત્રણ રૂપિયાનું દેવું ઓછા છ છ રૂપિયાનું દેવું ટોટલ દેવું થયું નવ રૂપિયાનું આ રીતે કરું છું ભાઈ દાખલા હું બરાબર માઇનસવાળા દાખલા હોય તો આ રીતે સમજું છું ત્રણ રૂપિયાનું દેવું છ રૂપિયાનું દેવું નવ રૂપિયાનું દેવું બરાબર છે ચાર ચૌદમાંથી નવ જાય તો રહેશે પાંચ ગુણ્યા પંદર પાંચ તાળી પંદર થઈ જશે ચારનો ત્રણનો ગુણાકાર થવાનો હવે માટે ઝેડ બરાબર શું થશે તો કે ચાલીસ તો છે જ છે ને વત્તા ચારનો ને ત્રણનો ગુણાકાર ચાર તાળી થશે બાર હવે ચાલીસ ને બાર કેટલા થાય તો કે બાવન થાય આનો મતલબ કે બહુલક કેટલો આવે બાવન આવે બોલો મસ્ત દાખલો છે ને બે માર્ક્સ બેઠા લઈ લેવાના આ ટાઈપનો આવશે એક માર્ક્સમાં કે બે માર્ક્સમાં 36મો દાખલો છે ત્રણ સમતોલ સિક્કાઓ છે ભાઈ ત્રણ સમતોલ સિક્કાઓ સિક્કો એ સિક્કો બી અને સિક્કો સી ત્રણ સમતોલ સિક્કાઓ છે એક સાથે ઉછાળતા મળતા પરિણામ લખો હવે સિક્કામાં તમને ખબર છે એક સિક્કામાં એક તો હોય કાંટો જેને ટેલ કહેવાય ને એક હોય છાપ જેને હેડ કહેવાય હેડ અને ટેલ કહેવાય એક સિક્કાને એક વાર ઉછાળો તો કેટલા પરિણામ મળે તો કે બે ની એક ઘાત બે સિક્કાને એક વાર ઉછાળો તો કેટલા પરિણામ મળે તો કે બે ની બે ઘાત ને ત્રણ સિક્કા છે એને એક વાર ઉછાળો તો કેટલા પરિણામ મળે તો કે બે ની ત્રણ ઘાત બે ની ત્રણ ઘાત એટલે બે દુ ચાર દુ આઠ તો ટોટલ આઠ પરિણામ મળવાના છે વિદ્યાર્થી મિત્રો ટોટલ આઠ પણ એ આઠ યાદ કેવી રીતે રાખવાના સમજો ત્રણ સમતોલ સિક્કાને એક સાથે ઉછળતા મળતા પરિણામોની સંખ્યા બરાબર બે ની ત્રણ ઘાત બરાબર આઠ આ બે તો લખવાના નથી કારણ કે આપણે ત્રણ વખત ઉછાળીએ છીએ તો લખી દઈશું ત્રણ સમતોલ સિક્કાને કેટલી વખત એક સાથે ઉછાળતા મળતા પરિણામોની સંખ્યા બે કીધા હોય તો બે ની બે ઘાત એક કીધા હોય તો બે ની એક ઘાત આઠ પરિણામ મળે આઠના અડધા કેટલા તો કે ચાર તો યાદ રાખજો ચાર હેડ ઊભા લખવાના બીજું રહ્યા કેટલા તો કે ચાર ટેલ ઊભા નીચે લખવાના હવે આઠના અડધા ચાર થયા હતા હવે ચારના અડધા કેટલા તો કે બે બે હેડ ઊભા બે ટેલ ઊભા બે હેડ ઊભા બે ટેલ ઊભા આ રીતે હવે બેના અડધા કેટલા તો કે એક વખત હેડ બીજી વખત ટેલ એક વખત હેડ બીજી વખત ટેલ એક વખત હેડ બીજી વખત ટેલ એક વખત હેડ એક વખત ટેલ તો ભાઈ આટલા પરિણામ મળે પરિણામોની સંખ્યા કેટલી આઠ કયા કયા પરિણામો તે પણ લખી કાઢ્યા હું માત્ર લખું છું પરિણામો તમારે લખવાનું ત્રણ સમતુલ સિક્કાને એકસાથે ઉછાળતા મળતા પરિણામો લખ્યા ચલો હવે તમને શું કીધું ઓછામાં ઓછા બે છાપ ઓછામાં ઓછી બે છાપ એટલે બે જોઈએ એટલે બે હેડ જોઈએ બે હેડથી વધારે એટલે કે ત્રણ હોય તો પણ ચાલે તો જુઓ અહીંયા આગળ ત્રણે ત્રણ હેડ છે ચાલે તો કે હા ચાલે બે હેડ છે ઓછામાં ઓછા બે કહેવાય તો કે કહેવાય ચાલે બે હેડ છે ઓછામાં ઓછા બે કહેવાય તો કે કહેવાય ચાલે બેથી ઓછા થઈ ગયા એકવાર હેડ ના ચાલે
બે હેડ છે ચાલે તો કે હા ચાલે ઓછામાં ઓછા બે માં આવ્યા એક હેડ બે માં ના આવે એક હેડ બે માં ના આવે એક પણ હેડ નથી તે બે વખત હેડમાં ના આવે તો તમારે શું લખવાનું ઓછામાં ઓછી બે છાપ મળે તેની સંભાવના શોધો તો કેવી રીતે લખશો ઓછામાં ઓછી બે છાપ મળે જેને હું કહી દઉં એ કયા કયા પરિણામ છે તો કે એચ 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 એ સિવાય આગળ તમે જોયા હશે બેઝિકના વિડીયો જો જોયા હશે તમને ખબર હશે કે સંભાવનાના દાખલા હું આ રીતે કરું છું એચ 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 બીજામાં આવશે એચ એચ ટી ત્રીજું આવશે એચ ટી એચ અને ચોથું આવશે ટી એચ એચ પતી ગયું તો નંબર ઓફ એ કેટલા તો ગણો એક બે ત્રણ ને ચાર હવે શું શોધવાનું પ્રોબેબિલિટી ઓફ એ પ્રોબેબિલિટી ઓફ એ એટલે કે ઓછામાં ઓછી આ રીતે લખો ને તો કોઈની તાકાત નથી કે તમારા માર્ક્સ કાપે ઓછામાં ઓછી બે છાપ મળે તેની સંભાવના પી ઓફ એ બરાબર ઓછામાં ઓછી બે છાપ મળે તેવા પરિણામ છેદમાં કુલ પરિણામ તો ઓછામાં ઓછી બે છાપ મળે તેવા પરિણામને આપણે શું કહ્યું તો કે નંબર ઓફ એ છેદમાં કુલ પરિણામને શું કહી દેવાનું એન કુલ પરિણામને શું કહી દેવાનું એન એન બરાબર કેટલા છે આઠ બસ આ કિંમતો મૂકો એન ઓફ એ કેટલા છે ચાર કુલ પરિણામ કેટલા છે આઠ ચાર એકા ચાર આઠ માટે ચાર દુ આઠ ચાર ચાર ગયા જવાબ આવ્યો એકના છેદમાં બે આ રીતે લખવાનું કોઈની તાકાત નથી કે અડધો માર્ક્સ પણ કાપશે ચલો છેલ્લો પ્રશ્ન આવી ગયા 37મો આ વિભાગનો છેલ્લો પ્રશ્ન જો સોલ્યુશન ગમતું હોય વિડીયો ગમતો હોય તો શેર કરવાનો લાઈક કરવાનો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલવાનું કોઈ વર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ આપી દીધો મધ્યસ્થને આપણે એમ વડે દર્શાવીએ છીએ જે છે 15 એ સિવાય મધ્યક મધ્યકને આપણે દર્શાવ્યો છે એક્સ બાર એક્સ બાર બરાબર શું છે 18 બરાબર એને કહીએ આપણે મધ્યક તો શું શોધવાનું કીધું બહુલક બહુલકને દર્શાવે છે ઝેડ વડે તો ઝેડ શોધવાનો ઝેડ એટલે બહુલક હવે સૂત્ર આપણું ફરી એકવાર આગળ પણ સેક્શન એમાં પણ આવી ગયો છે બેઝિકમાં સેક્શન એ સેક્શન બીમાં આ ટાઈપનો દાખલો આવી જ ગયો છે તો પૂછાવાનો જ છે સૂત્ર પણ સૂત્ર શું છે તો કે ઝેડ બરાબર 3m - 2x² એટલે કે બહુલક બરાબર 3 વાર મધ્યસ્થ માઇનસ 2 વાર મધ્યક બરાબર છે યાદ સિગ્નેચરથી વધારે સારી રહેશે યાદ રહેશે સાઇનથી ઓકે તો આપણે બહુલક જ શોધવું છે તો ઝેડ બરાબર શું થાય તો કે 3 વખત m એટલે 15 ઓછા 2 વખત x² એટલે 18 બસ કિંમત મૂકો 15 2 30 ને 15 45 45 માઇનસ 18 2 36 45માંથી 36 જાય તો જવાબ આવશે 9 જવાબ ચેક કરી લેજો બરાબર 9 આવે છે કે નહીં તો આની સાથે આપણો સેક્શન બી પૂર્ણ થાય છે હવે નેક્સ્ટ વિડીયો જે હું બનાવીશ તે સેક્શન સી સ્ટાન્ડર્ડમાં સ્ટાર્ટ કરીશું એમાં મળીશું એ સિવાય બીજા કોઈપણ પેપર સેટમાં મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત